ઝડપના એકમો પરના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ. એટલે જો હું તમને કહું, મને ખાતરી કરવા દો કે મારી પેન તૈયાર છે કે બરાબર ને. જો હું તમને કહું કે કોઈક તેઓ ગાડી ચલાવી રહ્યા છે અને ગતિ છે, ચાલો ધારીએ કે તે જેક છે. રાહ જુઓ, મારી પેન ક્યાં ગઈ? અરે, હું ખોટી વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું. તો ચાલો ધારો કે મારી પાસે જેક છે અને તે 28 ફીટ પર મિનિટની ગતિથી ગાડી ચલાવે છે. તો હું તમને એ પૂછવા જઈ રહ્યો છું કે જો તે દર મિનિટે 28 ફીટ જાય તો જેક એક મિનિટમાં કેટલા ઇંચ અંતર કાપે અને દર સેકન્ડે કેટલા ઇંચ અંતર કાપે. ચાલો તેને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે જો મારી પાસે 28 અને હું ફીટની જગ્યાએ ટૂંકમાં લખીશ FT ફીટ પર મિનિટ અને હું મિનિટની જગ્યાએ ટૂંકમાં MIN લખીશ. તેથી દર મિનિટે 28 ફીટ. ચાલો શોધીએ કે એક મિનિટમાં કેટલા ઇંચ થાય. સારું, આપણે જાણીએ છીએ કે એક ફીટમાં 12 ઇંચ હોય છે, બરાબર ને? અને જો ન જાણતા હો તો હવે તમારે જાણી લેવું પડશે. તો આપણે જાણીએ છીએ કે એક ફીટમાં 12 ઇંચ હોય. તો જો તે દર મિનિટે 28 ફીટની ગતિથી જાય તો તે દર મિનિટે એટલા ઇંચ ગુણ્યા 12 જેટલી ગતિથી જાય. તો 12 ગુણ્યા 28, ચાલો જોઈએ, મને અહીં થોડુંક કામ કરવા દો. 28 ગુણ્યા 12 બરાબર 56 વત્તા 280. કદાચ મારે આવું અવ્યવસ્થિત ના કરવું જોઈએ અને આ પ્રકારના કામ માટે કેલ્ક્યુલેટર વાપરવું વધારે સારું. તેમ છતાં હંમેશા ગણિત તો જાતે જ કરવું વધારે સારું, કેમ કે તે એક સારી ટેવ છે. તો તે 6 5 વત્તા 8 એ 13 થાય, 336. તો તે દર મિનિટે 336 ઇંચ થાય. અને અહીં રસપ્રદ વાત એ છે કે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે અહીં મારી પાસે અંશમાં ફીટ છે અને છેદમાં પણ ફીટ છે. તેથી તમે હકીકતે એકમોને સરખી રીતે જ ઉકેલ કરી શકો છો, જે રીતે તમે સંખ્યા અથવા તો ચલને ઉકેલો છો. તમારી પાસે અંશ અને છેદમાં સરખી જ સંખ્યા છે અને તમે ગુણાકાર કરી રહ્યા છો, સરવાળો નહીં. તમે તેઓને રદ કરી શકો છો. તો ફીટ અને ફીટ રદ થયા અને તેથી આપણી પાસે ઇંચ પર મિનિટ રહ્યા. હું એને એ રીતે પણ લખી શક્યો હોત કે એક મિનિટમાં 336 ફૂટ. ઇંચ વખત તે ઇંચ છે, ઇંચ પર ફીટ. અને કારણ કે ફીટ પર મિનિટ અહીંથી આવે છે અને ઇંચ પર ફીટ અહીંથી આવે છે, પછી હું માત્ર એને રદ કરીશ અને હવે મને ઇંચ પર મિનિટ મળશે. તો ખેર, હું તમને આ બધા એકમ રદ્દીકરણમાં વધુ મૂંઝવણમાં મૂકવા નથી માંગતો. તમે માત્ર એ છેલ્લી લીટી યાદ રાખો. સારું, જો હું દર મિનિટે 28 ફીટ જાઉં તો દર મિનિટે તેના 12 ગણા ઇંચથી જતો હું, બરાબર ને? કારણ કે એક ફીટમાં 12 ઇંચ હોય તો હું એક મિનિટમાં 336 ઇંચ જઈ રહ્યો. તો હવે મારી પાસે પ્રશ્ન છે, પણ આપણે તે પૂરું નથી કર્યું. કારણ કે પ્રશ્ન એ છે કે હું એક સેકન્ડમાં કેટલા ઇંચ મુસાફરી કરતો હોઈશ. તો અહીં મને નીચેથી એટલે કે છેદમાંથી કંઈક દૂર કરવા દો. મને આ દૂર કરવા દો. કદાચ આ તમને બધાને મૂંઝવણમાં મૂકી દેશે. હકીકતે હું આ મૂંઝવણને પણ દૂર કરીશ, બરાબર? તો હું જઈશ તો 336 ઇંચ. ચાલો તેને એવી રીતે લખીએ કે મિનિટ દીઠ 336 ઇંચ. અને હું જાણવા માગું છું કે સેકન્ડ દીઠ કેટલા ઇંચ થાય, એટલે કે પર સેકન્ડ કેટલા ઇંચ થાય. સારું, આપણે શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે એક મિનિટ. અને તાકીદ કરો કે મેં તે અંશમાં લખ્યું છે, કારણ કે હું તેને અહીંયા મિનિટ સાથે રદ કરવા માંગુ છું. એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય, બરાબર ને? અને આ ભાગ ગૂંચવણવાળો હોઈ શકે છે, પણ એ સારું છે કે તમે માત્ર એક પગલું પાછું જાઓ અને પછી વિચારો કે હું શું કરી રહ્યો છું. જો હું એક મિનિટમાં 336 ઇંચ જાઉં તો હું એક સેકન્ડમાં કેટલા ઇંચ મુસાફરી કરીશ? હું દર સેકન્ડે 336 ઇંચ કરતાં વધારે મુસાફરી કરીશ કે હું 336 ઇંચ કરતાં ઓછી મુસાફરી કરીશ? સ્વાભાવિક છે કે ઓછી, કારણ કે સેકન્ડ એ સમયનો નાનો ઘણો તબક્કો છે. તેથી જો હું આ સમયના ઘણા નાના તબક્કામાં હોઉં તો હું ઘણું ઓછું અંતર મુસાફરી કરીશ. જો હું સરખી ગતિએ જતો હોઉં તો મારે એક સંખ્યા વડે ભાગવું પડે કે જે સમજાય એમ છે.
હું 60 વડે ભાગીશ. હું જાણું છું કે શરૂઆતમાં વધારે ગૂંચવણ ભર્યું લાગશે, પણ એટલા માટે જ હું હંમેશા તમને વિચારવાનું કહું છું કે મને મોટી સંખ્યા મળવી જોઈએ કે નાની સંખ્યા મળવી જોઈએ, અને તેનાથી તમે હંમેશા સારી રીતે વાસ્તવિક ચકાસણી મેળવી શકો છો. અને જો તમે માત્ર એ જ જોવા માંગતા હો કે એ એકમમાં કેવી રીતે થાય છે, તો આપણે દાખલા પરથી જાણીએ છીએ કે આપણે આ મિનિટોને કોઈની સાથે રદ કરવાની છે અને સેકન્ડમાં લાવવાની છે. તેથી જો આપણી પાસે અહીં છેદનો એકમ મિનિટ હોય તો આપણે અહીં અંશમાં મિનિટ જોઈએ અને છેદમાં સેકન્ડ, અને એક મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો અહીં એકવાર ફરીથી મિનિટ અને મિનિટ રદ થાય અને આપણને સેકન્ડ દીઠ 336/60 ઇંચ મળે. ખાંસી આવે છે, માફ કરશો. હવે જો આપણે એનો ભાગાકાર કરીએ તો આપણે જોઈ શકીએ કે ખરેખર તો આપણે માત્ર અંશ અને છેદને 6 વડે ભાગવાના છે. 336ને 6 સાથે ભાગતા 56 થાય. 56/10, અને પછી એને ફરીથી 2 વડે ભાગી શકી, તો પછી આપણને 28/5 મળે. અને 28/5, 5×5 25 થાય, શેષ 3 વધે 5.6. તો 28/5 બરાબર 5.6 થાય. તો મને લાગે છે કે હવે આપણને દાખલાનો ઉકેલ મળી ગયો છે. જો જેક દર મિનિટે 28 ફીટ જતો હોય તો એ એની ગતિ છે. તે ખરેખર દર સેકન્ડે 5.6 ઇંચ જાય છે. આશા રાખું છું કે આમાં સમજ પડી હશે. ચાલો પ્રયત્ન કરીએ કે આપણે બીજો કરી શકીએ છીએ કે નહીં. જો હું દર સેકન્ડે 91 ફીટ જતો હોઉં તો એ દર કલાકે કેટલા માઇલ થાય? સારું, દર સેકન્ડે 91 ફીટ તો કેટલા? જો આપણે કહેવા માંગીએ કે એ કેટલા માઇલ છે તો આપણે ભાગાકાર કરવો જોઈએ કે ગુણાકાર? આપણે ભાગાકાર કરવો જોઈએ, કારણ કે તે માઇલથી નાની સંખ્યા થશે. અને આપણે જાણીએ છીએ કે 1 માઇલ બરાબર, અને તમે કદાચ યાદ કરવાનો પ્રયત્ન કરશો, 5,280 ફીટ. આ ખરેખર જાણવા માટે ઘણી ઉપયોગી સંખ્યા છે, અને પછી હકીકતે એ ફીટને રદ કરશે. પછી આપણે સેકન્ડમાંથી કલાકમાં જવા માંગીએ છીએ, બરાબર ને? તેથી જો આપણે સેકન્ડમાંથી કલાકમાં જઈએ તો જો હું દર સેકન્ડે 91 ફીટ મુસાફરી કરું તો હું 1 કલાકમાં કેટલી મુસાફરી કરીશ? મને અહીં ઘણી મોટી સંખ્યા મળશે, કારણ કે કલાક એ સેકન્ડ કરતાં ઘણો મોટો તબક્કો છે. અને 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? સારું, 1 કલાકમાં 3,600 સેકન્ડ હોય. 1 મિનિટની 60 સેકન્ડ અને 1 કલાકની 60 મિનિટ. તેથી 1 કલાકની 3600/1 સેકન્ડ, અને આ સેકન્ડો રદ થશે. પછી આપણી પાસે આટલું જ વધશે કે આપણે માત્ર બધાનો ગુણાકાર કરીશું, આપણને અંશમાં 91×3,600 મળશે, બરાબર ને? 91×3,600, છેદમાં આપણી પાસે માત્ર 5,280 છે. આ વખતે ખરેખર હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું. મને કેલ્ક્યુલેટર લેવા દો જેથી તમને દેખાય કે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી રહ્યો છું. ચાલો જોઈએ. તો જો હું 91×3,600, ઓ મેં ગરબડ કરી દીધી, 91×3,600 તેના બરાબર એક મોટી સંખ્યા થાય, અને મોટી સંખ્યા ભાગ્યા 5,280. અરે, હું વધારે ગરબડ કરી રહ્યો છું, વધારે ભૂલો. આ કેલ્ક્યુલેટર મને લાગે છે કે મારું માઉસ ગરબડ કરી રહ્યું છે. ચલો જોઉં, હું આ ટાઈપ કરી શકું તો 91×3,600/5,280 62.05. તો એ દર કલાકે 62.05 માઇલ થાય.